એ તમારી ઓરાને શુદ્ધ કરી શકે છે જેથી તેમની આસપાસ પોતાની એક આવરણ હોય જેથી બહારની તેમની ઉપર ખરાબ અસર ન કરે તમને ખબર છે લોકો નકારાત્મક ઉર્જાઓનો ઉપયોગ બીજાને નુકસાન પહોંચાડવા માટે કરે છે એક સાદી માળા પહેરવાથી તે વ્યક્તિને અમુક પ્રકારની સુરક્ષા મળી રહે છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય તમને કૃપા માટે ઉપલબ્ધ કરાવવાનો છે દરેક વસ્તુઓને પોતાનું એક કંપન હોય છે બ્રહ્માંડમાં દરેક વસ્તુઓને હવે આપણે એવી વસ્તુઓને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જે આપણને એક ખાસ દિશામાં ધકેલે છે તે માત્ર રુદ્રાક્ષ વિશે જ નથી ફૂલ છોડ પ્રાણીઓ બધું જ ઓળખવામાં આવ્યું છે શું તમને આધ્યાત્મિક દિશામાં લઈ જઈ શકે છે અને શું નહીં તમે સાંભળ્યું હશે કે આ શિવનું પ્રિય ફૂલ છે આ વિષ્ણુનું પ્રિય ફૂલ છે તેઓએ ફક્ત એક પ્રકારના આંદોલન અથવા સ્પંદનને ઓળખ્યું છે જેને આપણે શિવ કે વિષ્ણુ કહેતા હોઈએ તેને મળતું આવે છે કે આ વસ્તુનું આંદોલન તમને તેની સૌથી નજીક લઈ જાય છે તો તમે આનો સ્પર્શ કરો છો ગ્રહણ કરો છો તેની તમારા પર એક અસર હોય છે તો બધી જ વસ્તુને આવી રીતે ઓળખવામાં આવેલી અને રુદ્રાક્ષ રુદ્રાક્ષેમાની એક છે જેને પોતાનું ખૂબ જ અનન્ય પ્રકારનું સ્પંદન છે હવે રુદ્રાક્ષને શરીર પર પહેરવામાં આવે છે કારણ કે તે તમારી ઓરાને શુદ્ધ કરે છે શું શું તમે જાણો છો ઓરા છે છે દરેક 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 શરીરની આસપાસ આસપાસ પ્રકાશ અને અમુક ક્ષેત્ર હોય પદાર્થની ભૌતિક પદાર્થની પોતાની એક ઓરા હોય છે નિર્જીવ પદાર્થોને પણ આજકાલ ઘણી બધી રીતે તેની ફોટોગ્રાફી કરવામાં આવી છે તે તમારી ઓરાને શુદ્ધ કરે છે ઓરા ઘટ્ટ કાળા રંગથી લઈને એકદમ સફેદ રંગ સુધીની હોય શકે છે કદાચ 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 તમે જોયું અહીં અમેરિકામાં એટલું પણ જો તમે સ્પેનિશ કે ભારતીય ચિત્રો જોયા હશે તેમાં કોઈ સંત કે ઋષિને દર્શાવ્યા હોય તેમના માથાની પાછળ એક સફેદ તેજપુંજ હશે એવું નથી કે આ લોકો તેમના માથાની પાછળ કોઈ લાઈટ બલ્બ લઈને ફરતા હતા તો કલાકાર માત્ર એવી છાપ ઊભી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે આ એક શુદ્ધ મનુષ્ય છે તેની પાસે એક શુદ્ધ સફેદ ઓરા છે એ જ વસ્તુ અભિવ્યક્ત થઈ રહી છે તો તમારો ઓરા ઘટ કાળા રંગથી લઈને શુદ્ધ સફેદ રંગ સુધીનો હોઈ શકે છે જો તમે એવી કોઈ વ્યક્તિને મળો જે તાંત્રિક પ્રક્રિયાઓ કરી રહી છે અને પોતાની ઉર્જાઓ વડે કામ કરે છે જો તમે એવા વ્યક્તિઓને મળો મોટે ભાગના તો બનાવટી છે જેઓ ફક્ત મરઘા મરઘા વગેરેનો ઉપયોગ કરીને તમને ડરાવે છે પણ આ ક્ષેત્રમાં અમુક ખરી વ્યક્તિઓ પણ છે ભારતમાં આવા ઘણા લોકો છે આ એક ખૂબ જ સોફિસ્ટિકેટેડ તંત્ર વિદ્યા છે તેઓ ખૂબ ખૂબ શક્તિશાળી છે પરંતુ ખૂબ જ અલગ રીતે તેઓ અત્યંત કાળી ઓરા ધરાવતા ખૂબ જ શક્તિશાળી લોકો છે પણ તદ્દન અલગ રીતે તો અત્યંત કાળી ઓરાથી લઈને શુદ્ધ સફેદ ઓરા સુધી તે બે વચ્ચે લાખો રંગની છટાવાળી ઓરાઓ છે આ તમારા વારાને શુદ્ધ કરી શકે છે એનો અર્થ એવો નથી કે આજે તમે રુદ્રાક્ષ પહેરો અને કાલે તમારા માથાની પાછળ એક પ્રકાશ પુંજ ઝળતું હોય આ એવું નથી પણ તમે તમારી જાતને શુદ્ધ કરવા ઈચ્છી રહ્યા છો જ્યારે તમે તમારી જાતને શુદ્ધ કરવા ઈચ્છી રહ્યા હો ત્યારે જે નાનામાં નાની મદદ નાનામાં નાની સહાય તમને મળે તેનો ઉપયોગ કરો ભારતીય સાધુઓ અને સન્યાસીઓ દ્વારા તેને પહેરવાનું બીજું કારણ એ છે કે તેઓ સતત મુસાફરી કરતા હોય છે જે વ્યક્તિ ભોજન અને ઊંઘ સતત અલગ અલગ જગ્યાએ લઈ રહી હોય તેના શરીરમાં અમુક પ્રકારની અસ્થિરતા આવી જાય છે જોયું હશે જ્યારે તમે કોઈ નવી જગ્યાએ જાઓ અને તમે અત્યંત થાકેલા હો છતાંય તમારું શરીર તે જગ્યાને અનુકૂળ થઈને સૂઈ નહીં શકે તમે ક્યારેય અનુભવ્યું છે જો તમે એક સતત મુસાફરી કરનારી વ્યક્તિ હો તો તમે જોવું હશે કે અમુક જગ્યાએ તમારું શરીર ત્યાંને અનુકૂળ થશે જ નહીં તમે અત્યંત થાકેલા હશો છતાંય તમે સુઈ નહીં શકો તેનું કારણ છે કે તમારા પોતાના ઘરમાં તમારા પોતાના રૂમમાં અત્યારના સમયમાં એક શેના તરીકે ઓળખાય છે ફોરેન્સિકના લોકો તેને શું કહે છે થર્મલ એન્જિનિયરિંગ એવું જ ને જો તમે અત્યારે અહીં બેસો ચોવીસ કલાક પછી કોઈ કહી એક મશીન લઈને આવશે અને શોધી કાઢશે કે ગાયત્રી ક્યાં બેઠી હતી એ સ્થળ પાસે અમુક સ્મૃતિ રહેલી છે જે તેઓ પકડી પાડે છે આ વ્યક્તિ અહીં જ બેઠેલી હતી ત્યાં નહીં જો તમે તમારા કૂતરાને લઈ જશો તો તે પણ જાણે છે કે તે ત્યાં બેઠેલી હતી તો ત્યાં કંઈક પાછળ છૂટી જાય છે ખરું કે નહીં ત્યાં ચોક્કસપણે જ કશુંક પાછળ છૂટી જાય છે તેના કારણે જ એક કૂતરું કે એક મશીન કે બીજું કંઈ તેને ઓળખી પાડે છે તમે રોજ એક જ પથારીમાં સૂતા હોવ તો તમારી ઉર્જાને લગતું એક પાસું ત્યાં રહી જાય છે અને ત્યાં તમે આરામદાયક અનુભવો છો જો તમે કોઈ એવી જગ્યા જાઓ છો જ્યાં ઉર્જાઓ ઘણી અલગ છે તો તમે તે જગ્યાને અનુકૂળ નહીં થઈ શકો ક્યારેક તે તમારી સિસ્ટમને નુકસાનકારક પણ હોઈ શકે તો જે વ્યક્તિ સતત મુસાફરી કરતી હોય તેઓ રુદ્રાક્ષ પહેરે છે જેથી તેમની આસપાસ પોતાની ઉર્જાનું એક આવરણ હોય જેથી બહારની ઉર્જાઓ તેમની ઉપર ખરાબ અસર ન કરે અમે તેને કવચ કહીએ છીએ તમને ખબર છે કવચ શું છે કવચ હમ આ એક આવરણ જેવું છે આ તમારી પોતાની ઉર્જાઓનું એક આવરણ છે તમે જ્યાં પણ જાઓ તમારો બેડરૂમ તમારી સાથે જ હશે એ તમારી સાથે જ આવશે તમે ગમે ત્યાં જાઓ ખાસ કરીને મુસાફરીમાં તમારી ઓરા અસ્તવ્યસ્ત થઈ જાય છે જેને કારણે તમને મુસાફરીથી ખૂબ થાક લાગે છે ખરેખર તો તમે ખાલી બેસી રહો છો અને કંઈ નથી કરતા વાહન તો બીજું કોઈ ચલાવી રહ્યું છે દસ કલાક પછી તમે જોશો કે તમે ખૂબ થાકી ગયા છો તમે કશું કર્યું નથી કારણ કે તમારી ઉર્જા અસ્તવ્યસ્ત થઈ જાય છે તમારું શરીર બનેલું છે તેના કરતાં વધુ ઝડપે પ્રવાસ કરી રહ્યું છે તેથી સૌથી પહેલી વસ્તુ જેને નુકસાન પહોંચે છે એ તમારું આભામંડળ જો તમે વધુ વધુ અને વધુ ઝડપે પ્રવાસ કરો ઉદાહરણ તરીકે તમે કલાકના છસો માઇલની ઝડપે પ્રવાસ કરો અને તે પણ વિન્ડશીલ્ડ વગર તો તમે જોશો તમારી ચામડી ઉખડી જશે ખરું કે નહીં એ પછી તમારી માંસપેશીઓ ઉખડી જશે અને પછી તમારા હાડકાં ઉડવા માંડશે હા કે ના પહેલી વસ્તુ જે તમને નુકસાન થઈ રહ્યું છે એ છે તમારી ઓરા તો પ્રવાસ કરવાથી વધારે ને વધારે ઝડપે પ્રવાસ કરવાથી તમારી ઓરા અસ્તવ્યસ્ત થઈ જાય છે તેથી જો તમે રુદ્રાક્ષ પહેરશો તો એક પ્રકારનું આવરણ બનાવશે તે તમારી ઓરાને અમુક સ્થિરતા આપશે જેથી પ્રવાસ અને હલનચલન દ્વારા તમને ખલેલ ન પહોંચે આ એક પ્રકારની સુરક્ષા છે તમને ખબર છે લોકો નકારાત્મક ઉર્જાનો ઉપયોગ બીજાને નુકસાન પહોંચાડવા માટે કરે છે શું તમને આની ખબર છે અહીં તમે તેમને અહીં તેમને શું કહેવામાં આવે છે હા બિલ્લી શૂન્યમ અથવા કાળો જાદુ કે તમે જે કહેતા હોવ આ વિવિધ પ્રકારની કળાઓ છે ચાર વેદમાંથી એક વેદ આની ઉપર જ આધારિત છે આખો અથર્વવેદ આની ઉપર જ આધારિત છે કે કઈ રીતે ઉર્જાનો બીજાના નુકસાન અને પોતાના ફાયદા માટે દુરુપયોગ કરવો જો તમે રુદ્રાક્ષ પહેરો તો તે તમને આ પ્રકારની નકારાત્મક પરિસ્થિતિઓ સામે રક્ષણ આપશે ઘણી વખત લોકો સાથે તેમના ઉપર આનો પ્રયોગ ન કરવામાં આવ્યો હોવા છતાં પણ આવી વસ્તુઓ થાય છે અત્યારે કોઈ મારી ઉપર કાળું જાદો કરે અને હું તેના પ્રત્યે ગ્રહણશીલ નથી અને તમે અહીંયા બેઠા છો તો એ કદાચ તમને અસર કરી શકે જો તમે થોડી વાર માટે પણ તેના પ્રત્યે સંવેદનશીલ હો તો તે તમને અસર કરી શકે છે તો ઘણી બધી વખત લોકો ખરાબ સમય અને સંજોગોમાંથી પસાર થાય છે ત્યારે દરેક વખતે આને કારણ ન માનો હું તમારા મગજમાં ભય ઉભો કરવા નથી માંગતો પણ ઘણી બધી વખત આપણે જોયું છે કે લોકો અમુક વસ્તુઓથી પ્રભાવિત થાય છે અને તેમની સાથે શું થઈ રહ્યું છે તેમની તેને જાણ પણ નથી હોતી એક સાદી માળા પહેરવાથી તે વ્યક્તિને અમુક પ્રકારની સુરક્ષા મળી રહે છે બીજુ એક કારણ લોકો આને પહેરે છે કારણ કે જંગલમાં પણ તમે જંગલમાં જઈ રહ્યા છો અને તમને ખૂબ તરસ લાગી છે તમને થોડું પાણી મળે છે તમે તે પીઓ છો અને તમને ઝેર પણ ચડી જાય તમને લખવો પણ થઈ જાય કે તમે મરી પણ જાઓ કારણ કે કુદરતમાં પણ પાણી અમુક વાયુઓને કારણે ઝેરી થયું હોઈ શકે છે એ શક્ય છે તમને ખબર છે અમુક તળાવોને કે અમુક બીજી વસ્તુઓને અમુક ખરાબ ઇતિહાસ હોય છે અમુક આદિવાસીઓને કે બીજા લોકોને એક પ્રકારનો ભય હોય છે કે ત્યાં ભૂતનો વાસ છે કે બીજું કંઈ છે એ છે કારણ કે પાણી અમુક કારણોને કારણે ઝેરી થઈ જાય અને લોકો તેને પી લે અને લોકો તરત જ દુખાવા અને સંઘર્ષમાંથી પસાર થવા લાગે તેથી તેની સાથે અમુક પ્રકારના નામો જોડી દેવામાં આવ્યા જો તમે રુદ્રાક્ષને બસ પાણી ઉપર પકડી રાખો તો તે તમને કહેશે કે શું આ પાણી પીવું કે નહીં જો કોઈ પણ ખોરાક તમારી સામે પડ્યો હોય તમે પકડો જો તેમાં એક નાનકડું ટીપું પણ ઝેર હોય તરત જ તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરવા લાગશે મને આ પાણીને ચકાસી જોવા દો કઈ કહેવાય નહીં આ સારું પાણી છે જો તમે આમાં એક નાનકડો ટીપું પણ ઝેર નાખો જે તમે સૂંઘીને કે ચાખીને પણ ઓળખી ન શકો એવા પ્રકારનું ઝેર તમે આને પકડો અને જુઓ તરત જ તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જશે તો તે બીજું એક કારણ છે અને તેની સાથે જોડાયેલા બીજા વિવિધ પાસાઓ છે તે તમારા સિસ્ટમમાં બ્લડ પ્રેશર નીચું લાવે છે તમારું ચેતાતંત્ર શાંત થશે અને આવા પ્રકારની વસ્તુઓ આજે ભારતમાં ડોક્ટરો રુદ્રાક્ષ પહેરવાની સલાહ આપે છે હાઈપરટેન્શન માટે હૃદયની બીમારીઓ માટે ડોક્ટરો રુદ્રાક્ષ પહેરવાની સલાહ આપે છે અને કહે છે આ પહેરો અને તમારું બ્લડ પ્રેશર જતું રહેશે કારણ કે તેને એક પ્રકારનું કંપન હોય છે જે તમારી આખી સિસ્ટમને શાંત કરે છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય તમને કૃપા માટે ઉપલબ્ધ કરાવવાનો છે કારણ કે છેવટે તમે શું સર્કસ કરો છો શું યોગ કરો છો કે બીજું કંઈ કરો છો છેવટે તો તમને ફક્ત કૃપા માટે ઉપલબ્ધ બનાવવા માટે જ છે કે તમે એક શક્યતા બની શકો તેથી જ કોઈ ભક્ત બીજા કોઈ કરતા ઝડપથી પામી જાય છે કારણ કે તે બસ પોતાની જાતને અર્પણ કરી દે છે જો અર્પણનો ભાવ અને બીજી વસ્તુઓ ન લાવવામાં આવે તો યોગ એક સર્કસ બની જશે કૃપા વિના તમે ગમે તે કરો પછી તે આધ્યાત્મિક પ્રક્રિયા હોય સ્વાસ્થ્ય સંપત્તિ કે સફળતા જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળતા નહીં હોય જો તમે કોઈ પણ રીતે કૃપા માટે ઉપલબ્ધ નથી એટલું ચોક્કસ છે

અને થોડી વધારે છે એવું નથી કે રુદ્રાક્ષ વગર તમે કૃપાને ઉપલબ્ધ નહીં થઈ શકો તમે થશો બસ એટલું છે કે તમે તમારી પાસે ઉપલબ્ધ દરેક આધારનો ઉપયોગ કરવા માંગો છો